विद्यार्थी मित्रों, मायसेल्फ हार्दिक सर, श्री सारस्वत विद्यालय वापी में आप सबनो स्वागत है। मित्रों, आपणे वातो करी रह्या छे धोरण 11 नुं प्रकरण 8 कोष विषय, कोष जीवनों एकम। मित्रों, आपणे लास्ट लैक्चर में केटलीक अंगिकाओ विषे वातो करी हती, जेम के अंतःकोषरसजाळ, गोल्गीकाय, लाइसोजोम अने एनी अंदर वच्चेनो कोऑर्डिनेशन आपणे जोयुं हतुं अने साथे रसधानी विषे पण वातो करी हती। तो हवे मित्रों, आपणे आगळ वात करवाना बीजी अंगिका कणाभसूत्र विषे। कणाभसूत्र एनुं स्थान जे जोईए आपणे, तो ए कणाभसूत्र कोषनी अंदर, आपणे एने जाणीए छीए कि कोषनुं पावर हाउस छे, कोषना शक्तिघर तरीके ओळखाय छे। मित्रों, ए कणाभसूत्र मित्रों स्वयं बेवड़ाती अंगिका छे, एटले पोतानी मेळे डबल थाय छे अने एनी संख्या आकार कदमां वैविध्य होय। एनी संख्या जे छे ए कोषोनी देहधार्मिक क्रिया उपर आधार राखती होय छे। सौ प्रथम मित्रों, कणाभसूत्रनुं अवलोकन जे छे ए कॉलिकरे कर्युं हतुं। कोणે કર્યું હતું? કોલિકરે। અને આ જે કણાભસૂત્ર જે નામ છે એ બેન્ડા નામના વિજ્ઞાનીએ આપ્યું। તો પ્રશ્ન આવી શકે, સૌ પ્રથમ અવલોકન કોણે કર્યું? કોલિકરે કર્યું હતું, અને એનું નામ કોણે આપ્યું હતું? બેન્ડાએ આપ્યું હતું। તો મિત્રો, કોષનું શક્તિઘર છે, સંખ્યા આકાર કદમાં જુદા જુદા છે, એનો व्यास जे छे मित्रों लगभग 0.2 થી 1 માઇક્રોમીટર જેટલો છે, અને એની લંબાઈ જે છે 1 થી 4.1 માઇક્રોમીટર જેટલી હોય છે। મિત્રો, પ્રાણીકોષની સૌથી મોટી અંગિકા છે, પ્રાણીકોષની એ સૌથી મોટી અંગિકા છે, અને લગભગ 70% જેટલું પ્રોટીન અને 30% જેટલું લિપિડ હોય છે। તો અહીં મિત્રો ઘણા બધા પ્રશ્નો બની શકે છે મિત્રો। ત્યારબાદ એની રચના આકૃતિમાં તમે ધ્યાન આપશો, અહીં એ બેવડા પડનું આવરણ ધરાવે છે, કણાભસૂત્રની આસપાસ બેવડા પડનું આવરણ દેખાય છે। અહીં લખ્યું છે કલા, બહારની કલા અને અંદરની કલા, બહારનું પડ સળંગ દેખાઈ રહ્યું છે, અંદરની કલા જે છે ગળીમય રચના ધરાવે છે, એટલે અનેક પ્રવર્ધો દેખાય છે, ગળીઓ દેખાય છે મિત્રો અહીંયા તમને, બરાબર। તો આ જે પ્રવર્ધો છે એને ક્રિસ્ટી કહેવામાં આવે છે, આ ગળીમય પ્રવર્ધોને શું કહેવાય છે? ક્રિસ્ટી કહેવાય છે। એ નળાકાર ચપટા રચનાઓ હોય છે। તો ત્યારબાદ મિત્રો, આ જે ક્રિસ્ટી સિવાયનો ભાગ દેખાય છે, આમાં સ્કાય બ્લુ આકૃતિમાં બતાવ્યો છે, એ ક્રિસ્ટી સિવાયનો ભાગ અહીં આધારક છે, છે ને આપણે અંગ્રેજીમાં આપણે અહીં મેટ્રિક્સ કહીશું। શું છે? એ મેટ્રિક્સ તરીકે ઓળખાય છે, બરાબર। મિત્રો, આ ક્રિસ્ટી જે છે અહીંયા બાજુમાં લખ્યું છે F1 કણો ધરાવતી રચના, F1 કણો ધરાવે છે, જે F1 કણો જે છે ને મિત્રો એ ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન માટે જરૂરી ઘટકો ધરાવે છે, અને જે આધારકની અંદર જે છે એ ક્રેબ્સ ચક્ર માટે જરૂરી એવા ઘટકો ઉત્સેચકો આવેલા હોય છે। ટૂંકમાં પ્રશ્ન થાય કે આ ક્રેબ્સ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન શું છે? તો આ મિત્રો શ્વસનના તબક્કા છે, શ્વસનની પ્રક્રિયા છે, એના તબક્કા છે, એ 3 તબક્કામાં થાય છે, ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન। તો એ માટે જરૂરી ઘટકો અહીં ક્રિસ્ટી અને આધારકમાં આવેલા હોય છે। તો તમે કહી શકો કે શ્વસનની પ્રક્રિયા માટેની આ સાઇટ છે, એનું કેન્દ્ર સ્થાન કણાભસૂત્ર છે મિત્રો, અને અહીં એટીપીનું સંશ્લેષણ થાય છે, એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ એટીપીનું સંશ્લેષણ થાય છે, માટે આપણે એને કોષનું પાવર હાઉસ કહીએ છીએ મિત્રો, એને કોષનું શક્તિઘર કહીએ છીએ। અને આપણે વાત કરીને કે પ્રાણી કોષની સૌથી મોટી અંગિકા છે મિત્રો, કણાભસૂત્રમાં ખાસ કરીને એમાં રિબોફ્લેવિન એટલે આપણે વિટામિન B2 જેને કહીએ છીએ, વિટામિન B2 અને મેંગેનીઝ મોટી માત્રામાં તમને જોવા મળશે મિત્રો।
બરાબર. સાથે સાથે એના આધારકમાં રિબોઝોમ્સ પણ જોવા મળે અને સાથે વલયાકાર ડીએનએ પણ હોય છે. આધારકની અંદર શું હોય છે? આધારકની અંદર રિબોઝોમ અને વલયાકાર ડીએનએ પણ હોય છે. આધારકને આપણે મેટ્રિક્સ કહીએ છીએ મિત્રો, અંગ્રેજીમાં યાદ રાખજો, મેટ્રિક્સ તરીકે પણ આપે છે. હવે એના જે રિબોઝોમ છે મિત્રો, એ લગભગ 55S પ્રકારના હોય છે. એ રિબોઝોમના યુનિટ વિશે આપણે વાતો કરી હતી આગળ. 55S એટલે કે એનો એકમ છે સ્વેડબર્ગ. 55 સ્વેડબર્ગ પ્રકારના, 55S પ્રકારના હોય છે મિત્રો. હવે આજે કણાભસૂત્ર જે છે, નવા કણાભસૂત્ર કેવી રીતે બને, તો એ પૂર્વે અસ્તિત્વ ધરાવતા કણાભસૂત્રમાંથી નવા કણાભસૂત્રનું નિર્માણ થતું હોય છે. અને આપણે વાત કરી તેમ સંખ્યા આકાર કદમાં વૈવિધ્ય છે, તો ખાસ કરીને મિત્રો એમાં જરૂરિયાત પ્રમાણે એટલે કે જે સક્રિય વહન થતું હોય ત્યાં કણાભસૂત્ર વધારે હોય, જ્યાં સક્રિયતા હોય ત્યાં. ખાસ કરીને આપણે પક્ષીઓના જે ઉડવા માટેના સ્નાયુઓ છે, ઉડવા માટેના જેને ઉડ્ડયન સ્નાયુઓ જે કહે છે, એમાં શક્તિની વધુ જરૂર છે. ત્યાં સૌથી વધુ માત્રામાં તમને કણાભસૂત્રો જોવા મળશે મિત્રો. અને કેટલાકમાં સંખ્યા ખૂબ ઓછી હોય છે મિત્રો, ખાસ કરીને ક્લેમિડોમોનાસ ક્લોરેલા જેવી લીલની અંદર વાત કરીએ તો કણાભસૂત્ર એક જ કણાભસૂત્ર હોય ત્યાં સંખ્યામાં. બરાબર. ટૂંકમાં કણાભસૂત્ર વનસ્પતિ કોષ કરતાં પ્રાણી કોષમાં વધારે જોવા તમને મળશે મિત્રો. તો અહીંથી મિત્રો ઘણા બધા પ્રશ્નો બની રહ્યા છે. આગળ વધીએ મિત્રો. હવે રંજક કણ એટલે કે પ્લાસ્ટિડ્સ. મિત્રો આ જે રચના છે એ તમને વનસ્પતિ કોષમાં આવા રંજક કણો તમને જોવા મળશે, પ્લાસ્ટિડ્સ જોવા મળશે, હરિત કણ જોવા મળશે. તો આ જે રંજક કણ જે છે મિત્રો એ ત્રણ પ્રકારના હોય છે. પ્લાસ્ટિડ્સ ત્રણ પ્રકારના હોય છે. સાને આધારે? તો એની અંદર જોવા મળતા રંજક દ્રવ્યોને આધારે, એમાં જોવા મળતા પિગમેન્ટ્સને આધારે ત્રણ પ્રકારના જોવા મળે છે. રંગકણ, રંગહીન કણ અને હરિત કણ. તો સૌથી પહેલા મિત્રો આપણે રંગકણ વિશે વાતો કરીએ. તો આ રંગકણ શું છે? તો હરિત દ્રવ્ય સિવાયના રંજક દ્રવ્ય ધરાવતા કણોને શું કહેવાય? રંગકણ કહેવાય. એટલે ક્લોરોફિલ સિવાયના, હરિત દ્રવ્ય સિવાયના. તો પ્રશ્ન થાય કે એમાં કયા રંજક દ્રવ્ય આવેલા હોય? તો મિત્રો એની અંદર કેરોટીન હોય, સેન્થોફિલ હોય, એન્થોસાઇનિન હોય વગેરે રંજક દ્રવ્યો ધરાવે છે. અને એ પુષ્પ, ફળ, બીજ વગેરેના રંગ તેને આભારી છે. આપણે જોઈએ છે ને કે ફૂલ છે, ફળ છે, બીજ જુદા જુદા રંગો ધરાવે છે. બરાબર. તમે મરચાં છે, ટામેટાં છે, એનો લાલ રંગ જોયો છે, ટામેટાં મરચાની અંદર પણ લાલાશ પડતો, તો એ લાઇકોપેન નામના રંજક દ્રવ્યને કારણે હોય છે. મિત્રો આપણે લીલ વિશે ભણ્યા હતા, તો લીલમાં જુદા જુદા પ્રકારની લીલ જોઈ હતી, ક્લોરો, ફિયો, રોડો, બરાબર, બ્લુ ગ્રીન વગેરે આવા બધા અલગ અલગ પ્રકારના, અને એમાં અલગ અલગ રંગની લીલ હતી. તો એ શાને આધારે હતું? એ હતું રંજક દ્રવ્યોને આધારે. તો આ થયા રંગકણો કે જે હરિત દ્રવ્ય સિવાયના રંજક દ્રવ્યો ધરાવે છે. ત્યારબાદ મિત્રો રંગહીન કણની વાત કરીએ. રંગહીન કણ જેમાં કોઈ પણ રંજક દ્રવ્ય હોતું નથી, કોઈ પણ રંજક દ્રવ્ય હોતું નથી, એને આપણે મિત્રો ખોરાક સંગ્રહી કણ પણ કહી શકીએ. ખોરાક સંગ્રહી કણ, હા, તો એમાં જુદા જુદા પ્રકારના ખોરાક સંગ્રહી કણો આવશે. સ્ટાર્ચનો સંગ્રહ કરતા સ્ટાર્ચ કણો, જેને અંગ્રેજીમાં આપણે અમાઇલોપ્લાસ્ટ કહીશું, સ્ટાર્ચ કણો, એમાઇલોપ્લાસ્ટ. ચરબી કે તેલનો સંગ્રહ કરતા જે છે એને તૈલ કણો કહેવાય, જેને આપણે ઇલિયોપ્લાસ્ટ કહીશું. અને પ્રોટીન સંચય કરતા કણ જે છે એને આપણે સમિતાયા કણ એટલે કે એલ્યુરોપ્લાસ્ટ આપણે કહીશું મિત્રો. તો સમિતાયા કણ, એલ્યુરોપ્લાસ્ટ. તો મિત્રો યાદ રાખજો, સ્ટાર્ચ કણ અમાઇલોપ્લાસ્ટ, તૈલ કણો
ઇલિયોપ્લાસ્ટ, સમિતાયા કણ એલ્યુરોપ્લાસ્ટ. તો એ છે રંગહીન કણ જેમાં કોઈ રંજક દ્રવ્ય હોતું નથી. હવે મિત્રો હરિતકણની વાત કરીએ તો જે હરિતકણ જે છે એ વનસ્પતિ કોષની સૌથી મોટી અંગિકા છે અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું કેન્દ્ર સ્થાન છે મિત્રો, બરાબર છે. હવે જેમ આપણે કણાભસૂત્રમાં વૈવિધ્ય જોયું એમ અહીં હરિતકણમાં પણ ઘણું વૈવિધ્ય છે. મોટાભાગે મિત્રો એ પર્ણની મધ્ય પર્ણ પેશીમાં એ તમને જોવા મળશે. ક્યાં જોવા મળે છે? મધ્ય પર્ણ પેશીમાં જોવા મળે છે. એની લંબાઈ જે છે મિત્રો એ લગભગ 5-10 માઇક્રોમીટર જેટલી હોય છે અને પહોળાઈ જે છે એ 2-4 માઇક્રોમીટર હોય છે. એની દિવાલ જે છે મિત્રો એની દિવાલ બેવડા પડની છે. જેમ આપણે કણાભસૂત્રમાં જોયું કે બહારનું પડ જે છે એ સળંગ છે, અહીં બહારનું પડ અહીં લખ્યું છે, બહારની કલા અને અંદરની કલા આકૃતિમાં તમને દેખાય છે રચના. બહારની કલા આઉટર મેમ્બ્રેન અને અંદરની કલા ઇનર મેમ્બ્રેન, પડદો, કલા એટલે પડદો. તો એ બેવડા પડની રચના હોય છે. અંદરનું પડ ગળીમય યુક્ત પટલમય તંત્ર બનાવે છે, બરાબર. તો એ દેખાય છે એને આપણે ગ્રેના કહીશું. જે ગળીમય રચના દેખાય છે એને શું કહીશું મિત્રો? એને કહીશું આપણે ગ્રેના કહીશું. આ જુદી જુદી ગ્રેનાઓ ગોઠવાયેલી દેખાય છે પણ એકબીજા સાથે જોડાયેલી છે ગ્રેનાઓ, થપ્પીઓ જોડાયેલી દેખાય છે, બરાબર. તો એને સાંકળતો જે પડદો છે એને કહેવાય આંતર ગ્રેનમ પટલ. ગ્રેનાને સાંકળતા પડદાને શું કહેવાય? આંતર ગ્રેનમ પટલ. હવે આ થપ્પીઓ સિવાયનો, ગ્રેના સિવાયનો ભાગ તમને દેખાય છે એ આધારક છે, આધારક છે. અહીં મિત્રો હરિતકણનું જે આધારક છે એના આધારકને આપણે સ્ટ્રોમા કહીશું. શું કહીશું એને? સ્ટ્રોમા. આપણે કણાભસૂત્રના આધારકને મિત્રો મેટ્રિક્સ કીધું હતું, મેટ્રિક્સ, બરાબર. તો હરિતકણનું આધારક છે એ શું છે? અહીં સ્ટ્રોમા છે. હવે દરેક ગ્રેનાની રચનામાં તમે જોજો અહીં તમને થપ્પી જેવી રચના દેખાય છે, એની અંદર કોથળી જેવી રચના. તો એમાંથી એક સિક્કો ઉઠાવીએ તો જેને આપણે શું કહીશું? થાઇલેકોઇડ કહીશું. શું કહીશું? થાઇલેકોઇડ કહીશું. મિત્રો સામાન્ય રીતે એક હરિતકણમાં લગભગ 40-60 જેટલા ગ્રેના હોય છે. કેટલા હોય છે? 40-60 જેટલા ગ્રેના. અને દરેક ગ્રેનમમાં 2-100 જેટલા થાઇલેકોઇડ ધરાવે છે. 2-100 જેટલા થાઇલેકોઇડ ધરાવે છે. એટલે પ્રશ્ન થાય કે આ થાઇલેકોઇડની અંદર શું હોય, આ સિક્કાની અંદર શું હોય? તો મિત્રો આ થાઇલેકોઇડની અંદર હરિત દ્રવ્ય હોય છે, ક્લોરોફિલ હોય છે, બરાબર, રંજક દ્રવ્ય તરીકે. અને એ ઉપરાંત ફોટોફોસ્ફોરાઇલેશન દ્વારા એટીપી બનવા માટેના જરૂરી ઘટકો હોય છે અંદર, બરાબર છે. આપણે જેમ કણાભસૂત્રમાં મિત્રો જોયું ને કે એમાં રિબોઝોમ આવેલા છે, વલયાકાર ડીએનએ આવેલું હોય કણાભસૂત્રમાં, તેમ અહીં હરિતકણની અંદર પણ તમને એના સ્ટ્રોમામાં એટલે કે આધારકની અંદર તમને રિબોઝોમ અને વલયાકાર ડીએનએ તમને જોવા મળશે. મિત્રો ત્યાં જે કણાભસૂત્રની અંદર જે આપણે જોયું એમાં સસ્તનના કણાભસૂત્રમાં રિબોઝોમ 55S પ્રકારના હતા, 55S સ્વેડબર્ગ. જ્યારે અહીં જે રિબોઝોમ છે સ્ટ્રોમામાં હરિતકણની અંદર એ 70S પ્રકારના હોય છે, 70S પ્રકારના સ્વેડબર્ગ પ્રકારના હોય છે. હવે મિત્રો તમે જાણો છો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જે છે એના 2 તબક્કામાં વહેંચવામાં આવે છે. જે પ્રથમ તબક્કો છે જેને આપણે પ્રકાશ રાસાયણિક તબક્કો કહીએ છીએ, પ્રકાશ પ્રક્રિયા કહીએ છીએ, બરાબર. અને જે બીજો તબક્કો જે છે એને આપણે જૈવ સંશ્લેષણ તબક્કો કહીએ છીએ, અંધકાર પ્રક્રિયા કહીએ છીએ, બરાબર. તો હવે આ જે પ્રથમ તબક્કો જે છે પ્રકાશ રાસાયણિક તબક્કો એ અહીં ગ્રેનામાં થાય છે, યાદ રાખજો. ક્યાં થાય છે? ગ્રેનામાં. અને એનો જે બીજો તબક્કો છે જૈવ સંશ્લેષણ તબક્કો, અંધકાર તબક્કો જે છે એ સ્ટ્રોમામાં થાય છે. તો ટૂંકમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું આ કેન્દ્રસ્થાન છે, કેન્દ્રસ્થાન છે મિત્રો, બરાબર છે. તો અહીં ત્યારબાદ કેમ, એનું કારણ શું છે મિત્રો? કે અહીં જુદા જુદા પ્રકાશ સંશ્લેષણ માટેના જે જરૂરી ઘટકો જે છે એ અહીં આવેલા છે.
માટે એ પ્રક્રિયા અહીં થશે. તો અહીંથી પણ મિત્રો ઘણા બધા પ્રશ્નો અહીં બની શકે છે. હવે આગળ વધીએ મિત્રો. મિત્રો હવે વાત આવે છે બીજી અંગિકા રિબોઝોમ્સ વિશે. મિત્રો જે રિબોઝોમ જે છે એ કણિકામય રચના ધરાવે છે અને આપણે આગળ વાત કરી તેમ એ કોષરસમાં મુક્ત સ્વરૂપે તેમજ અંતઃકોષરસ જાળ સાથે તમને સંકળાયેલી જોવા મળશે. આપણે જોઈ ગયા ને રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે કણિકામય અંતઃકોષરસ જાળ. તો કણિકામય અંતઃકોષરસ જાળની ઉપર આ રિબોઝોમ તમને જોવા મળશે. કોષરસમાં મુક્ત પણ જોવા મળશે અને અંતઃકોષરસ જાળ સાથે પણ એ સંકળાયેલ જોવા મળશે. સૌ પ્રથમ મિત્રો પ્રાણી કોષમાં પેલેડે એના વિશે માહિતી આપી હતી. પેલેડે નામના વૈજ્ઞાનિકે એની માહિતી આપી હતી પ્રાણી કોષની અંદર. મિત્રો એને પેલેડે પાર્ટિકલ્સ તરીકે પણ ઓળખાય છે. એને શું નામ આપ્યું છે? પેલેડે પાર્ટિકલ્સ તરીકે પણ ઓળખાય છે. વનસ્પતિ કોષની વાત કરીએ તો મિત્રો વનસ્પતિ કોષમાં રોબિન્સન અને બ્રાઉને એની માહિતી આપી હતી. કોણે માહિતી આપી હતી? રોબિન્સન અને બ્રાઉને. મિત્રો એ પટલ વગરની અંગિકા છે, પડદા વગરની સૌથી નાની અંગિકા છે. હવે સુકોષ કેન્દ્રી કોષ અને આદિકોષ કેન્દ્રી કોષ એટલે કે યુકેરિયોટિક સેલ્સ અને પ્રોકેરિયોટિક સેલ્સમાં એમાં થોડું વૈવિધ્ય છે. સુકોષ કેન્દ્રી કોષને આ રિબોઝોમની વાત કરીએ તો મિત્રો એ 80S પ્રકારના છે. 80S એટલે કે સ્વેડબર્ગ પ્રકારના 80 પ્રકારના હોય છે, જેમાં બે પેટા એકમ હોય, 60 અને 40, 60 અને 40 પેટા એકમો હોય છે. જ્યારે આદિકોષ કેન્દ્રી રિબોઝોમ્સની મિત્રો વાત કરીએ ને આદિકોષ કેન્દ્રી, તો એના જે રિબોઝોમ્સ છે મિત્રો એ 70S પ્રકારના હોય છે. બરાબર, યાદ રાખજો, જેના બે પેટા એકમો છે 50S અને 30S. બરાબર મિત્રો, આ જે છે રિબોઝોમ છે એના બંધારણમાં શું હોય એવો પ્રશ્ન થાય. તો રિબોઝોમના બંધારણમાં ખાસ કરીને રિબોઝોમલ RNA એટલે જેને આપણે RRNA કહીશું અને પ્રોટીન આવેલા હોય છે. એના બંધારણની અંદર જે છે RRNA અને તમને પ્રોટીન જોવા મળશે. અને ખાસ કરીને એનું નામ આવે, રિબોઝોમનું નામ આવે એટલે પ્રોટીનનું સંશ્લેષણ યાદ આવે. શાનું સંશ્લેષણ યાદ આવે? પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. મિત્રો જ્યારે એક mRNA સાથે ઘણા બધા રિબોઝોમ જોડાય, જેમ RRNA છે તેઓ mRNA. RNAના ત્રણ પ્રકાર, mRNA, RRNA અને tRNA. તેમાં જે mRNA છે મેસેન્જર RNA સાથે જ્યારે ઘણા બધા રિબોઝોમ જોડાય, એક કરતાં વધુ રિબોઝોમ જ્યારે જોડાય મિત્રો, ત્યારે જે રચના બનાવે છે એને શું કહેવાય છે? એને પોલીઝોમ અથવા તો એને પોલી રિબોઝોમ તરીકે ઓળખાય છે. મિત્રો પોલીઝોમ અથવા તો પોલી રિબોઝોમ તરીકે પણ ઓળખાય છે. બરાબર મિત્રો, ક્લાઉડે નામના વૈજ્ઞાનિકે રિબોઝોમને માઇક્રોઝોમ તરીકે એમને નામ આપ્યું હતું. કોણે? ક્લાઉડે. શું નામ આપ્યું હતું રિબોઝોમને? માઇક્રોઝોમ એમને નામ આપ્યું હતું. ટૂંકમાં રિબોઝોમ નામ આવે એટલે મિત્રો કોને યાદ કરવાનું તમારે? કે પ્રોટીન સંશ્લેષણના કાર્ય સાથે એ સંકળાયેલ હોય છે મિત્રો. બરાબર, તો અહીંથી ઘણા બધા પ્રશ્નો બની શકે છે મિત્રો. આપણે એકવાર જોઈ લઈએ પ્રશ્નો ક્યાંથી આવી શકે. ફટાફટ આપણે જે કંઈ ચર્ચા કરી એમાંથી ક્યાંથી પ્રશ્નો વધારે આવી શકે, તો સૌ ધ્યાન આપે. સૌથી પહેલાં તો કણાપસૂત્રના મિત્રો યાદ રાખજો, અહીં અલગ અલગ નામો જે છે પ્લાસ્ટોકોન્ડ્રિયા, કોન્ડ્રિયોઝોમ તરીકે પણ ઓળખાય છે. તદુપરાંત કોણે સૌ પ્રથમ અવલોકન કર્યું કણાપસૂત્રનું? કોલીકરે. એનું કણાપસૂત્ર નામ કોણે આપ્યું? બેન્ડાએ કણાપસૂત્ર નામ આપ્યું. બરાબર, એનો વ્યાસ અને લંબાઈ પણ યાદ રાખજો. ત્યારબાદ પ્રાણી કોષની સૌથી મોટી અંગિકા છે કણાપસૂત્ર. 70% પ્રોટીન અને 30% લિપિડ હોય છે. તદુપરાંત મિત્ર આપણે બીજું યાદ રાખજો, પ્રશ્ન આવી શકે છે અહીંયા રંજકકણની અંદરથી, એમાં રંગકણમાં
જોઈએ તો એમાં એના દ્રવ્યોને યાદ રાખજો, રંજક દ્રવ્યો કેરોટીન, ઝેન્થોફિલ અને એન્થોસાઇનિન. અને શું આપે? પુષ્પફળ બીજ વગેરેને એ રંગ આપે છે. ત્યારબાદ મિત્રો રંગહીન કણને યાદ રાખજો, એમાં સ્ટાર્ચ કણ, તૈલ કણ અને સમિતાયા કણ, એના મેં અંગ્રેજી નામ પણ તમને કયા છે એ પણ ખાસ પ્રશ્ન તરીકે આવી શકે. તદુપરાંત હરિતકણની રચનામાં એમાં લંબાઈ અને એની પહોળાઈ યાદ રાખજો, બરાબર છે. તદુપરાંત એક હરિતકણમાં કેટલા 40-60 ગ્રેનમ હોય અને દરેક ગ્રેનમમાં કેટલા 2-100 જેટલા થાઇલેકોઇડે ધરાવે છે. તદુપરાંત આપણે રિબોઝોમની વાત કરી તો એને પેલેડે સૌ પ્રથમ પ્રાણીકોષમાં જોયા, એટલે એને પેલેડે પાર્ટિકલ્સ તરીકે પણ ઓળખાય છે મિત્રો. અને વનસ્પતિ કોષમાં કોણે માહિતી આપેલી? તો કે રોબિન્સન અને બ્રાઉને વનસ્પતિ કોષમાં માહિતી આપી હતી. પટલ વગરની સૌથી નાની અંગિકા છે મિત્રો. એના સુકોષ કેન્દ્રીય અને આદિકોષ કેન્દ્રીય કોષની અંદર એના જે એકમો છે એ પણ ખાસ યાદ રાખજો, 80 અને 70 S પ્રકારના. અને એનું મુખ્ય કાર્ય શું છે? તો કે એનું મુખ્ય કાર્ય છે પ્રોટીનનું સંશ્લેષણ કરવું. હવે મિત્રો કોષરસ કંકાલ એટલે કે સાઇટોસ્કેલેટોન. મિત્રો કોષની અંદર કોષરસ કંકાલ જોવા મળે છે, જેને આપણે કોષરસ કંકાલ સાઇટોસ્કેલેટન કહીશું. એની રચના મિત્રો ત્રણ પ્રકારના તંતુઓ વડે થાય, એટલે કોષની અંદર વિવિધ તંતુઓ જોવા મળે છે જેને કોષરસ કંકાલ તરીકે ઓળખાય છે. અને એ જે તંતુઓ છે એ સૂક્ષ્મ તંતુઓ, સૂક્ષ્મ નલિકાઓ અને મધ્યવર્તી તંતુઓ. તમે આકૃતિમાં અહીંયા સૂક્ષ્મ નલિકાઓ જોઈ શકો છો. ટૂંકમાં આવા તંતુઓ જે છે, તંતુઓ અને નલિકાઓ ભેગા મળીને કોષરસ કંકાલ એટલે કે સાઇટોસ્કેલેટનની રચના કરે છે. મિત્રો ત્રણ પ્રકાર ફરીથી યાદ રાખજો. સૂક્ષ્મ તંતુઓ અંગ્રેજીમાં આપણે એને કહીશું માઇક્રોફિલામેન્ટ્સ કહીશું. ત્યારબાદ સૂક્ષ્મ નલિકાઓ, બરાબર, સૂક્ષ્મ નલિકાઓ જેને માઇક્રોટ્યુબ્યુલ્સ કહીશું. અને મધ્યવર્તી તંતુઓ જે છે એને આપણે ઇન્ટરમિડિયેટ ફિલામેન્ટ્સ કહીએ છીએ, બરાબર. તો હવે પ્રશ્ન થાય કે કંકાલનું કાર્ય શું હોય, એનું કંકાલનું કાર્ય શું હશે? તો કે કંઈક આધાર આપશે, સપોર્ટ કરશે, બરાબર. તો એમાં જે આ સૂક્ષ્મ તંતુઓ જે છે મિત્રો, હા, એ સૂક્ષ્મ તંતુઓ એક્ટિન પ્રોટીનના બનેલા હોય છે. શાના બનેલા હોય છે? એક્ટિન પ્રોટીનના બનેલા હોય છે અને છૂટા છવાયા ગોઠવાયેલા હોય છે, બરાબર. અને તેઓ કોષીય ગતિ જે છે કે કોષના સ્વરૂપ ફેર સાથે સંકળાયેલા હોય છે. કોણ? સૂક્ષ્મ તંતુઓ, બરાબર છે. અને વિવિધ દ્રવ્યોનું સ્થળાંતરણ જે છે એ એમને આભારી છે. ત્યારબાદ મિત્રો સૂક્ષ્મ નલિકાઓ જે છે, સૂક્ષ્મ નલિકાઓમાં ટ્યુબ્સ જેવી રચનાઓ આકૃતિમાં દેખાઈ રહી છે. નલિકાઓ જે છે એ ગોળાકાર પ્રોટીન, ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી હોય છે, ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી હોય છે. પોલિનલિકાઓ છે, કોષોને આકાર જાળવવામાં મદદ કરશે સાથે, બરાબર. અને કોષીય ગતિ અને દ્રવ્યોના કોષીય વહનમાં ભાગ ભજવે છે. અને ખાસ કરીને રંગસૂત્રોના સ્થળાંતરણ માટે પણ એ જવાબદાર હોય છે મિત્રો. તો યાદ રાખજો. ત્યારબાદ મધ્યવર્તી તંતુની વાત કરીએ, મજબૂત ટકાઉ પ્રોટીનના તંતુઓ છે અને એ તંતુની છાબ રચે, બરાબર, અને બીજા અન્ય તંતુઓને, નલિકાઓને આધાર આપવાનો કાર્ય કરે. ઇન શોર્ટ મિત્રો ટૂંકમાં કોષરસ કંકાલનું કાર્ય તમને ખ્યાલ આવે છે કે કોઈ દ્રવ્યનું સ્થળાંતરણ અથવા વહન અને મજબૂતી આપવાનું, ટકાઉપણું છે એટલે એને શું કહેવાય, આકાર જાળવવાનું એને કાર્ય એનું હોય છે. તો આ ત્રણ પ્રકારના તંતુઓ યાદ રાખજો, સૂક્ષ્મ તંતુઓ, સૂક્ષ્મ નલિકાઓ અને મધ્યવર્તીય તંતુઓ. સૂક્ષ્મ તંતુઓ શાના બનેલા એમ પ્રશ્ન થાય તો એક્ટિન પ્રોટીનના બનેલા છે, જ્યારે સૂક્ષ્મ નલિકાઓ જે છે એ ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી હોય છે. મિત્રો પેલ્વિઝ નામના વૈજ્ઞાનિકે આ સૂક્ષ્મ તંતુની શોધ કરી હતી. કોણે 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 કરી હતી? પેલ્વિઝ નામના વૈજ્ઞાનિકે. જ્યારે મિત્રો આ જે સૂક્ષ્મ નલિકાઓ છે એની શોધ જે છે એ ડેરોબર્ટીઝ ને ફેન્ચીઝ નામના વૈજ્ઞાનિકોએ એની શોધ કરી હતી મિત્રો, યાદ રાખજો ખાસ. તો અહીંથી પણ કોષરસ કંકાલ પરથી પણ પ્રશ્નો
ઘણા બધા આવી શકે છે. એ સિવાય કેટલીક મિત્રો સૂક્ષ્મકાય રચનાઓ તમને કોષમાં જોવા મળશે, જેને આપણે માઇક્રોબોડીઝ માઇક્રોબોડીઝ કહેવામાં આવે છે. જેને માઇક્રોબોડીઝ સૂક્ષ્મકાય રચનાઓ, એ પટલ ધરાવતી રચનાઓ છે, સૂક્ષ્મ રચનાઓ છે, સૂક્ષ્મ રસધાનીઓ, જેને આપણે સૂક્ષ્મકાય અંગ્રેજીમાં એને માઇક્રોબોડીઝ કહીએ છીએ. અને તેઓ વનસ્પતિ અને પ્રાણી કોષો બંનેમાં જુદા જુદા ઉત્સેચકો ધરાવે છે. હવે મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં પક્ષ્મ અને કસા વિશે વાત કરશું. આ બંને રચનાઓ વિશે તમે જાણો છો, સિલિયા અને ફ્લેજેલા. પક્ષ્મ અને કસા પ્રચલન અને હલનચલન સાથે સંકળાયેલી રચનાઓ છે અને કોષની મુક્ત સપાટી પર આવેલ છે. અને તમને ખ્યાલ છે કે પક્ષ્મ અને કસા ક્યાં જોવા મળે છે, તો એની રચના વિશે આપણે નેક્સ્ટ ટાઈમ વાત કરશું મિત્રો.